નમસ્કાર મિત્રો, હું નિકુન સાવવા ફરી એકવાર આપનું સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, આજે મારે તમને એક બાપની વેદના વિશે કહેવું છે કે બાપ પોતાની દીકરીને લઈને કેટલાય સપના જોતો હોય છે, પણ જ્યારે દીકરી એક અવળું પગલું ભરી લે ત્યારે તે બાપની હાલત શું થતી હોય છે તેની વેદના ફક્ત ને ફક્ત એ બાપ જ જાણી શકતો હોય છે. અને આમ પણ અત્યારે જે પરિસ્થિતિ થઈ રહી છે તેના વિશે જ હું કહેવા માંગુ છું. દરેક ભારતીય દીકરી માટે મારો આ એક સંદેશ છે, જો મને સમજી શકો તો સમજો, બાકી આ મારી વાતથી હું કોઈની લાગણી દુભાવવાનો પ્રયાસ નથી કરી રહ્યો, અને જો મારી આ વાતથી તમને દુઃખ થાય ને તો મને માફ કરજો. મિત્રો, આ એક સત્ય ઘટના પર આધારિત આપણા સમાજની જ એક વાત છે, જે હવે ધ્યાનથી તમે સાંભળજો. એક દીકરી ધોરણ 10માં હતી, ત્યારથી તેનો સંગ બદલાઈ જતા થોડી સ્વચ્છંદી બની ગઈ હતી. તે અવળા રસ્તે ચડી ગઈ, કોઈ છોકરાને પ્રેમ કરવા લાગે છે, અને આ વાત દૂરના કોઈ સંબંધી તેના પિતાને જણાવે છે. તો પિતા તે દીકરીને સમજાવે છે કે બેટા, તારી ઉંમર હાલ ભણવાની છે, અત્યારે તું આ બધી વાતોમાં ધ્યાન ન આપ, કારણ કે આગળ જતા આ બધું તારે જ ભોગવવું પડશે. દીકરીને આ રસ્તે જતા જોઈ પિતાને ગમતું ન હતું, પરંતુ પિતા તેને સમજાવી સાચા માર્ગે વાળવા માંગતા હતા. તો આ બાજુ દીકરી તેના પિતા વિશે ખરાબ વિચારવા લાગે છે. તેને એવું લાગે છે કે તેની કમાણી ઓછી છે, એટલે મને આવી બધી સલાહ આપે છે, આ મોજશોખ નથી કરવા દેતા. તો બીજી બાજુ પોતાના હરવા ફરવા અને ખરીદીના તથા મોબાઈલના શોખને માટે તે કેટલાક એવા લોકો સાથે આડે રસ્તે ચડી ગઈ હતી, તેના શોખ પિતા પૂર્ણ નહોતા કરી શકતા, એટલે તેની અપેક્ષા પેલા છોકરાઓ પર રહેતી. જેમ છોકરો કહે તેમ કરે, અને આ બાજુ છોકરો તેની બધી અપેક્ષાઓ પૂરી કરતો હતો. છોકરાને તો બસ જે જોઈતું હતું તે બધું જ મળી રહેતું, અને તે ખોટા પ્રેમનું નાટક કરતો હતો. તો આ બાજુ સમયની સાથે સાથે તે બંને ખૂબ જ આગળ નીકળી ગયા. જાહેરમાં મળતા, બહાર ફરવા જતા, તો તે પ્રેમમાં એટલા ગળાડૂબ બન્યા કે તે શું કરી રહ્યા છે તેનું ભાન ન રહ્યું. ભણવાની ઉંમરમાં લગ્નના બધા શોખ પૂરા કરવા લાગ્યા. ઘરે આવી ફરિયાદો આવવા લાગી, પણ હવે પિતાના કાબૂમાંથી તે બહાર હતી. પિતા જ્યારે પણ તેને સમજાવવાની કોશિશ કરતા તો તેને કહેતી કે તું તારું કામ કર અને મારી જિંદગીમાં મારી રીતે મને જીવવા દે, જો મારા જોડે વધારે મગજમારી કરીશ ને તો હું તને પોલીસ સામે એવા કેસમાં ફસાવી દઈશ કે જિંદગીભર તું મને યાદ રાખીશ. આ સાંભળી વિચારો તે બાપ એક શબ્દ સુદ્ધા બોલી નહોતો શકતો. આજે તેને ખરેખર પોતાની પત્નીને યાદ આવે છે. સમય તો બસ આવી રીતે જ ચાલતો હતો. દીકરીને જે કરવું હોય તે કરે, ઘરે રોજ મોડી રાત્રે આવે અને હંમેશા પિતાને સંભળાવવાના ન સંભળાવવાના શબ્દો સંભળાવે. એક દિવસ તેણે તેના પિતાને કહ્યું કે હું 10 દિવસ માટે બહાર જાઉં છું. એટલે પિતાએ લાગણીવશ થઈને કહ્યું કે કેમ બેટા એટલા બધા દિવસ, તું કોના જોડે જાય છે અને શા માટે બહાર જવાની છે? તો આ બાજુ દીકરી કહે છે કે ડોસા, તને કેટલી વાર કહ્યું છે ને કે તારે મને કઈ પૂછવાનું નહીં કે સલાહ સૂચન ફાલતુમાં મને આપવાના નહીં. આ સાંભળી આજે તેના પિતા ઉશ્કેરાઈ ગયા. તેનાથી રહેવાયું નહીં અને એક થપ્પડ મારી રૂમમાં પૂરી દે છે. કુમાર્ગે ચડી ગયેલી તેની દીકરી સારા રસ્તે પાછી આવે તેવો પિતાનો એક નાનો એવો પ્રયાસ હતો, પણ તે પોતાના કાબૂમાં ન રહી. તે એક છોકરા સાથે ભાગી ગઈ, તે છોકરા સાથે લગ્ન કરી લીધા, અને બાકી હતું તો તેણે તેના જ પિતા પર બળજબરી કર્યાનો કેસ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. શું વાંક હતો એ બાપનો! શું પોતાની દીકરીને સારા રસ્તે લઈ જવી એ ગુનો હતો? એ બાપ જેલના સળિયા પાછળ રડતી આંખે પણ પ્રભુને પ્રાર્થના કરતો હતો કે તેને સદબુદ્ધિ આપે અને સદા સુખી રાખે, તે સિવાય બીજું કઈ પિતા કહી ન શક્યા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે મા બાપના પ્રેમ સામે દુનિયાનો કોઈ પ્રેમ ટકી નથી શકતો. આ એક નગ્ન સત્ય છે, એટલે મહેરબાની કરીને પોતાના માતા પિતાને પ્રેમને કદી ઠુકરાવશો નહીં. મિત્રો, જો મારી આ વાત તમને પસંદ આવી હોય તો શેર કરજો, જો તમને શેર કરવા યોગ્ય લાગે તો જ, અને મને અંત સુધી સાંભળવા બદલ આપનો દિલથી આભાર.